નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું રિશા વેગડા. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. કાલના દિવસની માહિતી આપવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. સૌ દર્શક મિત્રો ને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. જી બેન, જી મહારાજ. અમારા દર્શક મિત્રોને કાલના પંચાંગ વિશે માહિતી આપો. મિત્રો નમસ્કાર, આજે વાત કરીશું પંચાંગની, દિન વિશેષની, શું કરું શું ના કરવું. માં જાણીશું આપણે કે ભોજન કરતા પહેલા સ્નાન કરવું કે ના કરવું અને શું કરવાથી ફાયદો થાય. સાથે જાણીશું આજે ખાસ જીવનમાં જે લોકોને સંઘર્ષ છે તેના વિશે આપણે આજે ખૂબ રસપ્રદ માહિતી લઈને આવ્યા છે. શરૂ કરીશું કાલનો દિવસ કેવો. પંચાંગમાં તારીખ 1/12/2023 શુક્રવાર, તિથિ વિક્રમ સંવત 2080, કાલે કારતક વદ ચોથ છે. આવતીકાલે કારતક વદ ચોથ છે. દિવસ બહુ જ સારો, મિથુન રાશિનો ચંદ્ર છે અને તેના મૂળાક્ષર ક, છ અને ધ છે. પુનવસુ નામનું નક્ષત્ર ચાલે છે તો શુક્લ યોગ છે. કરણ બાલો, વિછોડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછોડો પણ નથી. દિવસ સારો ને ચોખ્ખો છે. સૂર્ય વૃશ્ચિક રાશિમાં છે અને ચંદ્ર મિથુન રાશિમાં છે. સવારે 10-12 સુધીમાં સવારે 7-7 કલાકથી સૂર્યોદય થશે તો સૂર્ય સાંજે 5:50 કલાકનો જોવાશે. ચંદ્રોદયની વાત કરીએ તો 9:29 ચંદ્રોદય અને ચંદ્ર 11:21 જોવાઈ રહ્યો છે. તો 12:07-12:49 અભિજીત મુહૂર્ત, સારું ચોગડ્યું, કોઈ પણ કામ કરો સારું ફળ આપે. રાહુકાળ છે જે 11:08-12:28 સુધીનો રહેશે. અને આ રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા નવા કાર્યો, વિશેષ પ્રકારના કાર્યો ના થાય, લાંબી મુસાફરી ના થાય તેનું ધ્યાન રાખવામાં આવશે. એકંદરે આમ દિવસ સારો છે. નાના મોટા કોઈ પણ કાર્ય કરવા હોય તો થઈ શકે છે. કાલે ચોથ દિવસ સારો, નાના મોટા કામ કરો, નવા કાર્યો કરો, લાભ રહે. જી બે, જે મહારાજ. અમારા દર્શક મિત્રોને કાલા દિન વિશેષ વિશે માહિતી આપો. કાલે ચોથ છે, લક્ષ્મીજીનું અને ગણેશજીનું પૂજન સર્વોત્તમ રહે. કાલે માં લક્ષ્મીને કમળ કાકડીની માળા, કમળનું ફૂલ અને શ્રી સુક્તમનો પાઠ કરવાથી જીવનમાં આવતી જતી જે તે દરિદ્રતા છે તે દૂર થાય છે. તો કાલે ચોક્કસથી કરજો, માં લક્ષ્મીનું પૂજન, એક કમળ કાકડી ચડાવજો, કમળનું ફૂલ ચડાવજો અને શ્રી સુક્તમનો પાઠ કરજો. અવશ્યપણે લાભ થશે. રાત્રે 9 વાગતા ખીર ચડાવજો માતાજીને. કાલે ચોથ છે, ચંદ્રની સામે બતાવીને માતાજીને ખીર ચડાવજો, અતિ શુભ રહેશે. રાતના 9-10 ની વચ્ચે માતાજીને ખીર ચડાવવાની, પહેલા ચંદ્રોદય થાય એટલે ચંદ્રને બતાવીને એ ખીર માતાજીને ચડાવજો, બહુ શુભ ફળ મળશે. જી બેન, જી મહારાજ. અમારા દર્શક મિત્રોને કાલા દિવસ અને રાત્રિના ચોકડિયા વિશે માહિતી આપો. દિવસનું ચોકડિયું પહેલું લાભ જે 8:28-9:48 નું રહેશે. બીજું અમૃત ચોકડિયું જે 9:48-11:09 કલાકનું રહેશે. ત્રીજું સુપ ચોકડિયું જે 12:28-1:48 નું રહેશે. આ છે 3 સારા શુભ ચોકડિયા. 8:28-9:48, 9:48-11:09 અને 12:28-1:48. શુક્રવાર રાત્રિનું ચોગડ્યું એક જ છે લાભ, જે રાતના 9:09-10:48 છે. રાતના 9:09-10:48 એક જ લાભ ચોગડ્યું, સારું ચોગડ્યું. નાના મોટા જે તે કામ કરવા છે તે આ સમયમાં કામ કરો તો શુભ ફળ મળે છે. જી બેન, જી મહારાજ. અમુક લોકોના જીવનમાં સંઘર્ષ ક્યારે સમાપ્ત નથી થતો, તે પાછળનું કારણ શું હોય છે? બહુ સરસ વાત કરી છે. અમુક વખત છે ને માણસના જીવનમાં સંઘર્ષ જ હોય, ગમે તેટલું કરે ને એના બિચારાને આખો જીવન સંઘર્ષ જ કરવાનો આવે, વાયરો જ ખેંચવાના આવે. જીવનમાં કશું પણ કરે, કઈ પણ કરે અને આખી જિંદગી દોરડા જ ખેંચવાના હોય, ગમે તેટલું કરો સંઘર્ષ સમાપ્ત નથી થતો. તો આ સંઘર્ષ સમાપ્ત ના થવા પાછળના કારણ શું? સાથે સાથે મહેનત પુષ્કળ કરે છે, 24 કલાકમાંથી કદાચ 14 કલાક કામ કરે છે. જોઈએ એવું વળતર નથી મળતું, જોઈએ એવું વેતન નથી મળતું, સામે જોઈએ એવું ઉદ્ભવતું નથી. માણ 13 સાંધવા જાય, 14 તૂટી જાય. જ્યાં ખોદે ત્યાં કોલસો નીકળે. સોનાની આશા લઈને જાય, જ્યાં ખોદે ત્યાં કોલસો નીકળે. ગમે તેટલું કર,
પણ થીંગડા જ મારવા પડે, તૂટેલું ફૂટેલું જ ચલાવવું પડે. એની પાછળ મુખ્યત્વે કારણ શું? જોયા છે આપણે જીવનમાં ઘણા લોકોના સંઘર્ષ, એ બિચારાનો સંઘર્ષ સમાપ્ત જ નહીં થતો. આપણને એવું થાય કે હવે ભગવાન એને કે ઘારા દિવસો બતાવે તો હાલ, પણ નથી થતા. અને ક્યાંક ને ક્યાંક એ લોકો સંઘર્ષમય જીવનમાં જ એમની જિંદગી પરિપૂર્ણ કરે છે. તો શું છે આની પાછળ મુખ્યત્વે કારણ, તે આપણે વિગતવાર ચર્ચા કરીએ. સંઘર્ષમય જીવનના મુખ્યત્વે બે કારણ છે. એક સૂર્ય શનિનો પિતૃદોષ કુંડળીમાં, જેની પણ મેં કુંડળી જોઈ છે એમાં લગ્નમાં સૂર્ય શનિનો પિતૃદોષ હોય, સૂર્ય અને શનિ બંને ભેગા હોય, સૂર્ય શનિ બંને ભેગા છે, તે મિથુન રાશિના છે કે તે પછી તુલા રાશિના છે. મિથુન રાશિનો એટલો બધો સંઘર્ષ નહીં કરાય, પણ હા, તુલા રાશિનો હોય, કુંભ રાશિનો હોય, એ સૌથી વધારે પિતૃદોષ કરાવે છે. કુંડળીમાં જો તમારે પણ લગ્નની અંદર મકરનો કુંભનો પિતૃદોષ હોય તો જીવનમાં ઘણી વખત કારણ વગર બહુ હેરાન થવું પડે છે. અને આ પિતૃદોષ માત્ર લગ્નમાં નહીં, લગ્નમાં છઠ્ઠે કે પછી આઠમે હોય, એટલે કે પહેલું સ્થાન, છઠ્ઠું સ્થાન ને આઠમું સ્થાન. પહેલું સ્થાન લગ્નનું છે, જો પહેલામાં જ સૂર્ય શનિ બેઠા હોય 10-20 અંશ હોય તો માણસને આખી જિંદગી સંઘર્ષ કરવો પડે છે. આપણે એના માટે અંશ પણ જોવા પડે. સૂર્ય શનિનો પિતૃદોષ હોય તેના માટેના અંશ પણ જોવા જોઈએ. લગ્નનું સ્થાન એટલે કહેવાય છે કે મેઇન 40% ભાગ છે. બીજું સ્થાન આવ્યું ધન, વાણી અને કુટુંબનું સ્થાન. બીજા સ્થાનમાં જો સૂર્ય શનિનો પિતૃદોષ થયો તો માણસને ધનની અછત રહ્યા જ કરે. ગમે તેટલું કમાય, દવાખાનામાં જતા રહે, કોઈ કારણોસર લઈ જાય બીજું, વિશ્વાસઘાત કરીને કોઈ લઈ જાય, દેવામાં જતા રહે, આવું બધું થાય. એટલે ધનથી તૂટી જાય માણસ, પૈસાથી તૂટી જાય, દરિદ્રતા રહે, થીંગડામાં આવી મારીને ચલાવવું પડે, તૂટેલું ફૂટેલું ચલાવવું પડે. બીજે સૂર્ય અને શનિ બીજે હોય, કુંડળીમાં જો છઠ્ઠે સૂર્ય શનિ હોય તો એનું સંઘર્ષ બીમારીઓમાં પૂરું થાય છે. માણ એક બીમારી પતિ હોય ઘરમાં કે પોતાનામાં તો બીજી બીમારી ચાલુ થાય. છઠ્ઠું સ્થાન રોગ દરિદ્રતાનું સ્થાન છે. રોગી દરિદ્રતા કુટુંબમાં નાના મોટા કહેવાય છે ને કે નથી, ચાલતા જ હોય છે દવાખાના, પતતા જ નથી. છઠ્ઠા સ્થાનમાં સૂર્ય શનિ, કુંડળીમાં સૂર્ય શનિ આઠમે હોય, માણસનું સંઘર્ષ વાળું જીવન બનાવે છે. જ્યાં ખોદે ને ત્યાં કોલસો નીકળે. ગમે તેટલા સારા પ્રયત્નો કરો છતાં પણ ખરાબ ફળ મળે તો સમજવું કે તમારો સૂર્ય અને શનિ બંને આઠમા સ્થાન. આ વસ્તુ થઈ 12મે સૂર્ય શનિ. જો કુંડળીમાં સૂર્ય શનિ 12મે હોય તો માણસને કારણ વગર બદનામી કરાવે છે, કારણ વગર કોર્ટ કચેરી કરાવે છે, કારણ વગર પોલીસ કરાવડાવે છે, જેમાં એનું નામ જરાય સંડોવાયેલ નથી કે જેમાં એને કોઈ વાંક નથી. ખોટો હેરાન માણસને કરે તો એ 12મે સૂર્ય શનિ કરે છે. મકર કુંભનો હોય, તુલાના ઘરનો હોય, તુલાના ઘરનો એટલો પણ મકર ને કુંભનો હોય તો વધારે હેરાન કરે છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. વૃષભનો સૂર્ય શનિ પણ નહીં સારો, વૃષભ રાશિનો સૂર્ય શનિ પણ ક્યાંક ને ક્યાંક હેરાન ગતિ વધારે પાવે. તો આ સૂર્ય શનિની વાત છે. કર્ક રાશિનો સૂર્ય શનિ પણ ક્યાંક ને ક્યાંક વધારે હેરાન ગતિ આપે છે. ચંદ્રના ઘરનો થયો, શનિચંદ્રનો વિષયોગ ને સૂર્ય શનિનો ત્રણ દોષ, એટલે કે કર્ક રાશિનો ચંદ્ર જો 12મે છે, છઠ્ઠે છે કે આઠમે છે તો માણસને ખૂબ હેરાન થવું પડે છે, સંઘર્ષ કરવો પડે છે. તો હવે આ સૂર્ય શનિનું નિવારણ શું?
આપણે ખબર તો પડે કે જો કુંડળીમાં સૂર્ય શનિ ખાડામાં હોય એટલે માણસને હેરાન ગતિ થાય. બીજું ધન સ્થાનમાં હોય, વાણી સ્થાનમાં હોય અને કુટુંબ સ્થાનમાં હોય તો માણસને હેરાન થાય. પિતાનું સુખ ઓછું થઈ જાય. જેટલા પણ સૂર્ય શનિ વાળા મેં જોયેલા છે ને કુંડળીઓ, પિતાનું સુખ ઓછું હોય. પિતૃદોષ થયો, સૂર્ય શનિ નો પિતૃદોષ થયો, પિતા પુત્ર છે બને નહીં, સંઘર્ષ થયા કરે. 120 મિનિટ જેની કુંડળીમાં સૂર્ય શનિ જોડે છે, કાં તો પિતાનું સુખ ઓછું થઈ જાય, અને જો હોય ને તો 120 મિનિટ, 2 કલાકથી વધારે એક ગાદી પર જોડે બેસી શકે નહીં. નાની મોટી બબાલો ચાલુ થઈ, 120 મિનિટથી વધારે બેઠે, 2 કલાકથી વધારે બેઠા ચાલુ થયું, બીજી મિનિટે એનું 122મી મિનિટે બંને કંઈક ને કંઈક ટકટક થયા કર, મેળ જ ના પડે. સૂર્ય શનિ પિતૃદોષ છે સાહેબ. તો આ વસ્તુ નિવારણ શું? હવે આજે આપણે વાત કરી લીધી પિતૃદોષની, હવે એના નિવારણ વિશે વાત કરીશું. જેટલાની પણ કુંડળીમાં સૂર્ય શનિનો પિતૃદોષ છે, દરેક લોકો નિત્યક્રમ પ્રમાણે સૂર્ય ભગવાનને જળ અર્પિત કરે ને જળની અંદર કાળા તલ નાખે. ભગવાનને નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ ચડાવીને કાળા તલ અર્પિત કરવાથી પિતૃદોષનો જે પ્રભાવ છે તે ઓછો થાય છે. સાથે આ પિતૃદોષના કારણે જે તે સંઘર્ષ છે તે પણ ઓછો થાય છે. અને જ્યારે ભગવાનને અર્ધી આપો એટલે કે જ્યારે પાણી જળ ચડાવો ને ત્યારે ગાયત્રી મંત્ર સર્વશ્રેષ્ઠ રહે છે, માં ગાયત્રીનું પૂજન સર્વશ્રેષ્ઠ રહે છે. તો તમે પણ ભગવાનને જ્યારે પણ સૂર્યનારાયણને જળ ચડાવો, ગાયત્રી મંત્ર બોલતા બોલતા કાળા તલ ચડાવતા, તમારા પણ જો કુંડળીમાં પિતૃદોષ હોય તો આવું કરવાથી તમારો પિતૃદોષ ઓછો થશે, જીવનમાં સંઘર્ષ ઓછો થશે અને આગળ પ્રગતિના શિખરો તમે પણ પોતે પ્રાપ્ત કરી શકશો. જી બેન. જી મહારાજ, રાશિફળ તરફ આગળ વધીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે? તો વાત કરીશું મેષ રાશિ વાળા જાતકોની. જિદ્દી સ્વભાવ, મેષ રાશિ વાળાનો સ્વભાવ જિદ્દી હોય, ખૂબ જિદ્દી સ્વભાવ સાથે રહે મેષ રાશિ વાળા. કાલે ઓછું કરો, જિદ્દી સ્વભાવ ઓછો રાખો. તમારો મૂડ બદલાયા કરે, સવારે સારો હોય, બપોર ગુસ્સાવાળો, સાંજે શાંત હોય, રાતે પાછો ગુસ્સાવાળો હોય. તમારી કોઈ પણ અટકી ગયેલી વાતો ઉકેલાશે, કોઈ વાતો આગળ નથી વધતી, આગળ થશે. ધારેલા વ્યક્તિઓ સાથે મિલન ચોક્કસપણે જોવાય છે, ધારેલા વ્યક્તિઓ સાથે તમે આગળ મિળાપ થશે. ક્રીમ શુભ કલર, શુભાંક 1. તો હવે વાત કરવાની છે આપણે વૃષભ રાશિ વાળા જાતકોની. મજબૂત નિર્ણય લેવાય, કોઈ પણ તટસ્થ નિર્ણય લઈને તેની તરફ આગળ વધી શકો છો. નવી અંગત માહિતી માર્ગદર્શનના હેઠળ જીવનમાં આગળ પ્રગતિ થશે. નાની મોટી નવી માહિતી મળે, અંગત માર્ગદર્શન મળે, ધ્યાન અને યોગથી ફાયદો થાય. ધ્યાન અને યોગ કરવાથી લાભ થાય છે. શુભ કલર લાભ લાલ, તો શુભાંક 7 છે. મિથુન રાશિને વાત કરવામાં આવશે. મિથુન રાશિને કાલે પ્રેમથી દૂર રહેવું, કોઈ વધારે કહેવાય ને કે ભાઈ પ્રેમ આપવાનો પ્રયત્ન કરે તો સમજવું કે નાનો મોટો કોઈ સ્વાર્થ છે, પ્રેમની પાછળ સ્વાર્થ રહેલો છે. કોઈ વધારે પડતું કહેવાય છે કે ડાયું થવા જાય તો સમજવું કે ડાયું નહીં પણ દોઢ થવા જાય છે, બહુ વિચારવું નહીં. બીજું, કોઈની ઈર્ષા કે નિંદા નહીં કરવા. ઈર્ષા અને નિંદા કરવું પણ મોટું પાપ છે. ભવિષ્ય આગળ સારું છે, ભવિષ્યલક્ષી કોઈ સારી યોજના બનશે, ભવિષ્યલક્ષી કોઈ સારા અંગત માર્ગદર્શન મળશે. કાળો શુભ કલર, શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો કાળનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ વાત કરીએ છીએ આપણે, કર્ક રાશિ વાળા જાતકોની. તો ધનનો સંગ્રહ કરો. કાલે 5 રૂપિયા બચાવવાથી તમને પોતાને લાભ થશે. પૈસા વાપરતા કરતા બચાવતા શીખજો, લાભ થશે. નિરાશામાંથી બહાર નીકળવાનું છે. જે તે ભૂતકાળની ઘટનાઓ બની છે તે હવે ભૂલીને નવેસરથી નવી શરૂઆત કરવાની છે. તમે કોઈનું અપમાન ના કરો અથવા કોઈ તમારું અપમાન ના કરી શકે તેનું ધ્યાન રાખજો. કાલે બહાર નીકળો તો સુગંધિત દ્રવ્યો લઈને અથવા તો સુગંધિત દ્રવ્યો લગાવીને નીકળજો. અત્તર બહુ જ સારું રહેશે, ગુલાબનું અત્તર સર્વશ્રેષ્ઠ રહેશે.
ચપટી ગુલાબનું અત્તર લગાવીને નીકળવાથી તમને કાલે લાભ થશે. સોનેરી શુભ કલર શુભાંક છ. તો હવે વાત કરીએ છીએ આપણે સિંહ રાશિ વાળા જાતકોની. કાલે સિંહ રાશિ વાળા, બોલવામાં ધ્યાન રાખો, અમુક વખત કોઈકને ખોટું લાગી જાય, કોઈકને માઠું લાગે છે, બોલવામાં આપણે ધ્યાન નથી રહેતું ને એના કારણે લોકોને ખોટું લાગે છે, તો ધ્યાન રાખવાનું. નાનું મોટું કાલે માથામાં દુખાવો રહ્યા કરે, મગજમાં છે ને દુખાવો રહે, એના કારણે તમે તમારા કામના સ્થળે ઊંઘી શકો છો, કામના સ્થળે તમને ઊંઘ આવી જાય, તો કામના સ્થળે ચોક્કસપણે ધ્યાન રાખવાની જરૂર છે. અચ્છા, અતિથિ આવવાના યોગ પ્રબળ છે. મહેમાન કાલે નવું વ્યક્તિ જીવનમાં આવે, મહેમાન આવે. જે લોકોના લગ્ન કરવાના ઈચ્છુક વ્યક્તિઓ, લગ્ન કરવાના ઈચ્છુક વ્યક્તિઓને લગ્નના યોગ પ્રબળ છે. પણ જેને લગ્ન થઈ ગયા છે તે લોકો ઘરે શાંતિથી શરણાઈ વગાડે, બીજું કરવાની કોઈ જરૂર નથી, એવા લગ્નના યોગ પ્રબળ છે. સફેદ શુભ કલર શુભાંક ત્રણ છે. તો વાત કરીશું કન્યા રાશિ. હાથમાં ધન ના ટકે, પૈસા ટકશે નહીં, બાળકોથી નાની મોટી ફરિયાદ રહ્યા કરે, નોકરીમાં નવા વળાંક આવે, કોઈ આશીર્વાદ, છુપા આશીર્વાદ. સાહેબ, અમુક વખત કેવું હોય છે કે વિચાર્યું ના હોય થઈ જાય, છુપા આશીર્વાદથી લોકોના કામ થાય, એટલે દાન પુણ્ય કરવાનું. કોઈના આશીર્વાદ નું, કોઈનું નસીબ નું આપણને ક્યાં અડી જાય અને આપણું ક્યાં આગળ વધી જાય ખબર નથી હોતી, છુપા આશીર્વાદથી લાભ છે. પોપટી શુભ કલર શુભાંક નવ છે. જી બેન. જી મહારાજ, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી. હેલો. જી બોલો. હા, મારે મારા બાબા વિશે પૂછવું છે. બોલો. જન્મ તારીખ 25/4/2007. 25/4/2007. સમય? સમય સારા નો કોણા જ સવા જશે. જન્મ સ્થળ? હા, કર્ક રાશિ નો ચંદ્ર છે, મિથુન નું લગ્ન આશ્લેષ નક્ષત્ર છે. ધંધામાં એને લાભ જોવા જાવ તો સૂર્ય બુધ સારો છે મેષ નો, પણ ગુરુ અને શનિ ચંદ્ર નો વિષયોગ છે, એટલે નહીં નોકરીમાં નહીં ધંધામાં. સૂર્ય બુધના પ્રબળ યોગ અને શુક્ર વૃષભનો ઊંચનો છે, એને કોઈ પણ પ્રકારની નાની મોટી જગ્યાએ કામ, એટલે કે કેવું કે કોઈ આર્ટિસ્ટિક જગ્યા છે, કોઈ કળાની જગ્યા છે, કોઈ રમત ગમતની જગ્યા છે, કે કોઈ પછી એવી જગ્યા છે કે જ્યાંથી એના જીવનને કળા કે કળાના ક્ષેત્રો પર લાભ રહે, એવી જગ્યાથી એને કામ કરાવો. કારણ કે એનો શુક્ર બહુ સારો છે, વૃષભનો શુક્ર બહુ જ સારો બહાર ને, એના પૈસાની કમી નહીં આવે. બેન, ભલે એને કહેવાય છે કદાચ ભણતર ઓછું થાય, પણ એને પૈસાની કમી નહીં થાય, આગળ જઈને સારો એવો ધંધો કરી શકે છે, પણ અત્યારે હાલમાં કંઈ નથી કરાવવાનું. 3 વર્ષ પછી એના ધંધાના યોગ સારા થશે. અને મેં કીધું એ પ્રમાણે કોઈ પણ કળા જાહેરાત ક્ષેત્રોમાં જે તે જગ્યાથી એને કોઈ એડવર્ટાઇઝમેન્ટ મળે, લાભ મળે, એવી બધી જગ્યા માર્કેટિંગ વાળી જગ્યાઓથી એને લાભ રહેશે, તો માર્કેટિંગ વાળી જગ્યાઓમાં કામ કરાવડાવો, ચોક્કસ થી લાભ થશે. જી બેન. જી મહારાજ, તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો કાલો દિવસ કેવો રહેશે? તુલા રાશિને નવા રહસ્યો બહાર આવે, નવા રહસ્યો બહાર નીકળી શકે છે. પ્રેમી તમારી લાગણી સમજે, તમારા પ્રેમી, તમારા ખાસ વ્યક્તિઓ તમારી લાગણી સમજે. નાની મોટી નવી કપડાની ખરીદી થતી રહેશે, જૂના રોકાણથી લાભ છે. રાતો શુભ કલર શુભાંક 6 છે. તો વૃશ્ચિક રાશિની વાત કરીએ, યોજનાઓ અમલમાં મુકાય. વૃશ્ચિક રાશિવાળા, નાની મોટી યોજનાઓ અમલમાં મુકાશે, આર્થિક રીતે ઘણો સારો એવો લાભ છે. જે તે નિર્ણય લો, સમજી વિચારીને લેજો, ગુસ્સા પર ખાસ કાબુ રાખવાનો છે. રાખોડી શુભ કલર શુભાંક 8 છે. ધનરાશિ, ખર્ચા પર અંકુશ રાખશું, ખર્ચ ઉપર અંકુશ રાખીશું, ખોટો લાંબો વિચાર નહીં કરીએ, લાંબા વિચારો કરીને મગજને આપણે હેરાન ગતિ નહીં કરીએ. નાના મોટા ક્યાંય પ્રવાસના યોગ પ્રબળ બને છે. ઘરમાં ફેરફાર કરવાનું મન થાય, ઘરમાં કંઈક વસ્તુઓ બદલવાનું મન થાય, નાનું મોટું ફેરફાર કરવાનું મન થાય, કાળો શુભ કલર શુભાંક 3 રહેશે. જી બેન.
જે મહારાજ મકર કુંભ અને મીન રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે? મકર રાશિના વેપારી વર્ગથી ફાયદો જણાય છે, વેપાર ક્ષેત્રોથી લાભ છે, કિંમતી વસ્તુઓ સાચવવાની, પર્સ પાકીટ સોના ચાંદીના જે તે વસ્તુ જ્યાં મૂકો છો ત્યાં ભૂલી ના જાઓ, આ બધું ધ્યાન રાખજો, પછી શોધવામાં સમય જાય છે, સંતોષ મુજબ પરિણામ મળતું રહેશે, જેવું વિચાર્યું છે તેવું થતું રહેશે. પારિવારિક ખુશી તમારી રાહ જોઈ રહી છે, પરિવારમાં નાની મોટી ખુશી આવશે, પરિવારમાં દિવસ આનંદમય જશે. જાંબલી શુભ કલર, શુભાંક 8 રહેશે. વાત કરીશું કુંભ રાશિની. કાલે ગમે તેટલું ધન કરો ને, ધન કામમાં ના આવે, પૈસા કામમાં ના આવે, વ્યવહારથી સંબંધથી કામ થાય, નાના મોટા ખોટા ખર્ચા રહ્યા કરશે, કોઈ પણ પ્રકારની બેદરકારી ના રાખતા નુકસાની ભોગવવી પડશે. જે લોકોને લગ્નના યોગ ક્યાંક ને ક્યાંક હેરાન ગતિમાં છે, લગ્નના યોગ નથી બનતા, એવા લોકોના લગ્નના યોગ પ્રબળ બને છે. ક્રીમ શુભ કલર, શુભાંક 1 છે. વાત કરીશું મીન રાશિ. અધૂરા કાર્યો પૂર્ણ થશે, ઘણા સમયથી જે કાર્યો બાકી છે, ઘણા સમયથી જે કાર્યો નથી પતતા તે કાલે પૂર્ણ થશે. તમારી સમસ્યાઓનું નિવારણ મળશે, મોટી સમસ્યાઓનું નિવારણ થાય, નાની મોટી શોપિંગ થતી રહેશે, અને કાલે ભગવાનની ભક્તિ થાય, ભગવાનના ભક્તિમાં દિવસ પસાર થાય. પીળો શુભ કલર, શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, ટેરો કાર્ડની મદદથી જણાવો કે તેમનો કાલે જન્મદિવસ છે, તેમનો કાલનો દિવસ અને આવનાર દિવસ કેવો રહેશે? કાલે જેનો પણ જન્મદિવસ છે, મંત્ર ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો, ધનથી છલકાતા રહો. કાલે જેનો પણ જન્મદિવસ છે, એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ કાઢવામાં આવશે. તો કેવું છે, એટ ઓફ વેન્ડ્સ, એટ ઓફ વેન્ડ્સ કરીને ટેરોટ છે. શું સૂચવે છે એટ ઓફ વેન્ડ્સ નું ટેરોટ કાર્ડ? એટ ઓફ વેન્ડ્સ, કાલે જે પણ કામ કરો છો, જે તેનું વર્ષ છે, તે ધીરે ધીરે પ્રગતિમય બનશે. આર્થિક રીતે ઘણું સારું, આર્થિક રીતે સારો ફાયદો થશે, નાના મોટા લાભ થતા રહેશે. વાત કરીશું આર્થિક દ્રષ્ટિએ જસ્ટિસ, જસ્ટિસ નામનું કાર્ડ છે ભાઈ, સુંદર મજાનું કાર્ડ સૂચવી રહ્યું છે. આર્થિક રીતે સારું, જે તે કામ કરો તેનું પાકા પાયે ફળ મળશે. માનસિક રીતે વર્ષ કેવું રહેશે, તો ફોર્થ ઓફ ફેન્ડ્સ છે, ફોર્થ ઓફ ફેન્ડ્સ માનસિક રીતે બહુ જ સારું છે. નવા મકાનમાં, નવી જગ્યાએ કે કોઈ પણ પ્રકારની નવી વસ્તુઓ આ વર્ષે તમારે આવશે, કાલે જેનો પણ જન્મદિવસ છે. શારીરિક રીતે વર્ષ જજમેન્ટલ, કોઈ પણ પ્રકારની નાની મોટી સમસ્યા હેરાન ગતિ કરી શકે, ખાસ કરીને લીવર, ફેફસા અને તમારા આંતરડા, આ ત્રણ વસ્તુમાં હેરાન ગતિ છે, અને તેના માટે શું કરવાથી લાભ થાય. તો કાલે જેનો પણ જન્મદિવસ છે, નિત્યક્રમ પ્રમાણે આ ભાગ રાહુનો ભાગ ગણાય, રાહુ કવચ કરવાનું રાખજો. દરરોજ જે રાહુ કવચ કરજો, નિત્યક્રમ પ્રમાણે રાહુ કવચ કરજો, લાભ થશે. શું કરવું શું ના કરવું આપણે જાણીશું. જે લોકો બ્રેકફાસ્ટ કરે છે, એટલે કે નાસ્તો કરે છે, એ પણ સ્નાન કર્યા પહેલા કરે છે, તે વસ્તુ ઝેર બને છે. આપણા પુરાણમાં લખ્યું છે કે તમારે નાસ્તો કરો, ચા પીવો, એનો વાંધો નથી, પણ નાસ્તો તમારે સ્નાન કર્યા પછી જ કરવો, તો લાભ રહેશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને આટલી સરસ માહિતી આપી બદલ આપનો આભાર. મહાદેવ હર. આપને પણ કોઈ સમસ્યા હોય તો નોંધી લો કિશન મહારાજ નું સરનામું અને કોન્ટેક્ટ નંબર. અમારી વિશેષ રજૂઆતમાં હાલ આટલું જ. નમસ્કાર.